માત્ર સાંભળશો જ નહીં, કાંઈ કરો પણ ખરા. આપણે આપણા દર્દને સમજવાના અંતકાળમાં સ્થાપી શકીએ. આપણી આગની ચિંગારી પરિજનોની અંદર પ્રજ્વલિત કરીએ, એમાં જ એમનું સાચું હિત છે અને સમાજનું પણ કલ્યાણ છે. નહીં તો પૂજા પાઠના એકાકી પ્રયાસ રેતીમાંથી તેલ કાઢવા જેવા નકામા સાબિત થશે. આજે બહુ મોટી સંખ્યામાં ધર્મ વ્યવસાયીઓ આવી જ પ્રવૃત્તિઓમાં મગ્ન રહીને ફક્ત બાહ્ય આડંબર કરે છે. જો ભજન પૂજનથી જ આત્મકલ્યાણ થતું હોય તો આવડી મોટી ધર્મ સેના ફક્ત ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ઉત્થાન અને ઉદ્ધાર કરવામાં સફળ થઈ ગઈ હોત. ખરેખર તો એવું જોવા મળે છે કે આ વિશાળ સંપ્રદાય પોતાની જાતને છેતરી રહ્યો છે અને ઉપહાસનું કારણ બની ગયો છે. મારી આ એવી અભિલાષા છે કે આપણા સ્વજનો તથા પરિજનોમાં નવનિર્માણ માટે કાંઈ કરવાની સક્રિયતા પેદા કરી દઉં. મેં મારું સમગ્ર જીવન જે મિશન માટે ખર્ચી નાખ્યું, જેના માટે હું આજીવન પ્રકાશ તથા પ્રેરણા આપતો રહ્યો, તેનું થોડું ઘણું સક્રિય રૂપ તો દેખાવું જોઈએ. મારા પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરનારા પરિજનો શું મારા અનુરોધનો અમલ કરશે ખરા? શું મારા પગલે પગલે આગળ વધી શકશે ખરા? એ પણ જોવું જોઈએ કે જેથી મને ખાતરી થાય કે મેં સાચા સાથીઓના રૂપમાં પરિવાર પરિવર્તનનું સર્જન કર્યું છે કે નહીં. આ પરખથી વસ્તુ સ્થિતિ પ્રત્યક્ષ થઈ જશે અને હું આપણા પરિવાર સાથે જોડાયેલા પ્રશ્નોની યથાર્થતા કે નિરર્થકતા વિશે કોઈ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી શકીશ. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1969.